ગુડ મોર્નિંગ નીરજ, અને સૌથી પહેલાં ગ્લોબલ માર્કેટની વાત કરી લઈએ તો એક મિશ્ર સંકેતો આપણને અહીંયા તરફથી બનતા દેખાયા છે. સૌથી પહેલાં યુએસ માર્કેટ શુક્રવારની વાત કરીએ, ફ્લેટ કામકાજ આપણને જોવા મળ્યું હતું. જ્યાં ડાઉ જોન્સમાં જો એક 18 પોઈન્ટ્સ જેટલી થોડી ઘણી નેગેટિવિટી આપણને જોવા મળતી દેખાઈ હતી, પણ નાસ્ડેક અને S&P 500 ગ્રીન ઝોનમાં આપણને બંધ થતા દેખાયા હતા. વાત કરી લઈએ કે આ જે મિશ્ર કારોબાર છે તેના કયા કારણો છે. તો ખાસ કરીને જે યુએસમાં જે PCE નંબર છે, એટલે કે પર્સનલ કન્ઝ્યુમર એક્સપેન્ડિચર જેને કહીએ આપણે, તે નંબર જે છે તે 0.1% પર આપણને રહેતા દેખાયા છે. અને ફેબ્રુઆરી 2021 બાદની વાત કરીએ તો સૌથી નીચલા સ્તરો પર આજે PCE છે તે આપણને યર ઓન યર ધોરણે રહેતું દેખાયું છે. અને બજારને અમેરિકામાં જે દર છે તે પણ ઘટવાની આશંકા બનતી દેખાઈ રહી છે, અને તેને કારણે જ એક જે આપણે મિશ્ર કારોબાર છે યુએસ માર્કેટમાં તે આપણે જોઈ રહ્યા છે. હવે યુએસ કોર PCEના ડેટા ઉપર નજર કરી લઈએ તો જે જૂનમાં વાત કરી લઈએ 0.2 પર હતું, તે નવેમ્બરમાં ઘટીને 0.1 પર આપણને રહેતું દેખાયું છે. તો આ ડેટા જે છે તે દર્શાવે છે, ખાસ કરીને જે મોંઘવારી છે તે થોડી ઘણી ઓછી થઈ રહી છે, પર્સનલ એક્સપેન્ડિચર જે છે તે ઓછું થઈ રહ્યું છે. તો થોડી ઘણી પોઝિટિવિટી આપણને આ ઇન્ડેક્સ તરફથી પણ બનતી દેખાઈ રહી છે. બીજી બાજુ ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો ત્યાંથી પણ આપણા માર્કેટ માટે ખાસ કરીને પોઝિટિવિટીના સંકેતો છે, કારણ કે 5 મહિનાના નીચલા સ્તર પર ડોલર ઇન્ડેક્સ જે છે તે આપણને કારોબાર કરતો દેખાયો છે. અને ડિસેમ્બરની વાત કરી લઈએ, હાલ સુધીમાં કિંમતો ડોલર ઇન્ડેક્સની લગભગ આપણને 2% ઘટતી દેખાઈ રહી છે. જોઈએ લગભગ 101ના સ્તરની આસપાસ ડોલર ઇન્ડેક્સમાં કારોબાર થતો દેખાયો છે. નવેમ્બરની વાત કરી લઈએ તો ત્યાંથી પણ જે ડોલર ઇન્ડેક્સ છે તે લગભગ 3% આપણને ઘટતો જોવા મળ્યો હતો. અને યુએસમાં અહીંયા પણ જે દર ઘટવાની આશંકા બનતી દેખાઈ રહી છે બજારને, તેને કારણે યુએસ ડોલર જે છે તેમાં પણ દબાણ દેખાઈ રહ્યું છે. અને બજારને માર્ચથી ખાસ કરીને આજે દર ઘટાડો છે તે થાય તેવી આશા બનતી દેખાઈ રહી છે. તો અહીંયા ડોલર ઇન્ડેક્સ તરફથી પણ નરમાશ, તેને કારણે પણ યુએસ માર્કેટ જે છે થોડા ઘણા સેન્ટિમેન્ટ ત્યાં બગડતા દેખાયા છે. ક્રૂડની વાત કરી લઈએ, ક્રૂડના ફ્રન્ટથી પણ આપણા માર્કેટ માટે સારા સમાચાર છે. દબાણ સાથેનો કારોબાર આપણને જોવા મળતો દેખાયો છે. બ્રેન્ટની વાત કરી લઈએ તો ત્યાં થોડો ઘણો દબાણ સાથેનો કારોબાર છે, લગભગ $79 આસપાસ બ્રેન્ટમાં કારોબાર થતો દેખાયો છે. તો આપણા માર્કેટ માટે આપણને એક પોઝિટિવિટી બનતી દેખાય રહે છે. એસજેક્સ નિફ્ટીની વાત કરી લઈએ તો અહીંયા શરૂઆતી કારોબારમાં આપણે જોયું હતું થોડી ઘણી પોઝિટિવિટીના સંકેતો આપણને બનતા દેખાયા હતા. અત્યારે વાત કરી લઈએ તો અહીંયા પણ આપણને 21 પોઈન્ટ્સ જેટલી પોઝિટિવિટી તરફથી બનતી દેખાઈ રહી છે. 21,423ના સ્તર હાલ ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે. તો ખાસ કરીને જે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો છે, ક્રૂડમાં ઘટાડો છે, પોઝિટિવિટી સાથે આપણા માર્કેટ ઓપન થાય તેવા સંકેતો અત્યારે બનતા દેખાયા છે.